ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો પહેલા તો મારી બ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બ્લોગ જોઈને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બસ અત્યારે વાગી ગયા છે 9:30 અને ફ્રેશ થઈ ગયા છીએ અને તૈયાર પણ થઈ ગયા છે. તો હવે કંઈ નહીં, મેં તો બ્લોગ સ્ટાર્ટ કરી દે સવારના પૂરમાં, પછી 10 વાગે પપ્પા ઉપર દિયાબત્તી કરીને આવે તો મોડું થઈ જાય. એવું 10:30 થઈ જાય તો પછી ઉતાવળમાં ઉતાવળમાં હરખું મજા ન આવે. એવું એક તો પપ્પાને મોડું થતું હોય ને મારે બ્લોગ ઉતારવાનું હોય, એટલે બે ભેગું થઈ જાય એટલે કઈ મજા ન આવે. એટલે મેં કીધું નિરાતે બ્લોગ સ્ટાર્ટ કરીએ તો મજા આવે એમ વહેલા હાથ. તો બસ જો મમ્મી કામ કરે છે, પપ્પા ઉપર દિયાબત્તી કરવા ગયા છે. મમ્મી ગયા છે રસોલા ઓલી રૂમમાં છે કામ કરવા, અંજવારી કાઢવા ગયા છે. મોર્નિંગ જય માતાજી. આપણે થોડું ઘણું આપણા કામ માં વહી કરી નાખીએ એટલે મારે કઈક બાકી કરવાનું હોય છે, જે કઈ બાકી હોય કરીએ. તો અત્યારે વાગવામાં આવ્યા છે 10 અને બસ બેઠા છે. કામ હતું, મમ્મીને થોડી ઘણી હેલ્પ કરાવવાની હતી તો એ કરી નાખી છે અને બેઠા છે ઉપર દર્શન પણ કરી આવ્યા છીએ માટે ને બેઠા છે. પપ્પા હજી ઉપર જ છે. તો અત્યારે વાગી ગયા છે 10:30 અને બસ જો જાય છીએ શોપે. પપ્પા પણ આવી ગયા છે નીચે. પપ્પા ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાજી, ગુડ મોર્નિંગ. શું કહી દઉં, ફાકી પીધી પેટમાં નડે નઈ. અત્યારે વાગી જશે 11:30 અને બસ અવતર્યા છીએ ઘરે આજ વહેલા, કેમ કે મમ્મી ને શિંગદાણા ને એવું લાવવાનું હતું તો જરૂર હતી પાછી રસોઈ કરવામાં, શિંગદાણા જોતા હતા એટલે વહેલા લઈને 11:30 થયા. ફટાફટ 12 વાગે આવે તો પછી મોડું થઈ જાય રસોઈ કરવાનું. મમ્મી તો બસ જો મમ્મી આવતા રહે છે રસોઈ કરવાને, રસોડામાં રોટલી કરે છે ધીમે ધીમે. કેમ શાક બાકી? શાક આપણું ફેવરિટ શાક બનાવવા બસ. કેવું મમ્મી? પરવારનું પણ કેવું 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 કહેવાય? કેવું કેવું તમે કેમ ખાલી પરવાર નહીં, કેવું ભરેલા મસાલા વાળું? આખા નહીં કટકાત કરશો એમાં, તે એમાં હાલે શિંગદાણા ને એવું હાલે? મમ્મી અલગ રીતના કરે, પરવાનું શાક કરે પણ એમાં શિંગદાણા ને ગાંઠિયા ને એવું નાખે, ખાવું મજા આવે એવું બધું નાખે ને એટલે કરતા હોય એમ જ. પણ એમાં બધું ખાલી એટલું નાખવાનું વધારે, શિંગદાણા તલ સેવ ગાંઠિયા નાખે, મસ્ત શાક મસાલો જેમ કરતા હોય એમ. મસ્ત બને ગા. બસ જો મમ્મી રોટલી કરી નાખે એટલે હમણાં સાફ કરી નાખશે, બેસીએ. બીજું અત્યારે વાગી ગયા છે 1 અને બસ જો જમવા બેસી ગયા છે અને જમવામાં મમ્મીએ બનાવ્યું છે રોટલી અને વાહ પરવાનું શાક બનાવ્યું છે મસ્ત જોરદાર. ભજન ગાવાનું ફરમાઈ સાહેબ પાંચ ટાઈપ ગીત ગાજો. ગીત રાતે ગોતી રાખજો, અત્યારે નહીં રાતે ગોત રાખજો. કા મમ્મી? એવું અત્યારે એક કડી ગઈ પછી આવું નથી આવતો, ઓલું ગોતી ગઈ તો મજા આવે. એમ આખું ગાવામાં હોય 50 કડી, આખું ન ગાવાનું હોય, એક કડી ન ગાવાની, 2-3 કડી ગાવાની હોય એમ વાત છે. રાતે રાતે જમી લે. અત્યારે વાગી ગયા છે 5 અને ઉઠી ગયા છે ને તૈયાર પણ થઈ ગયા છે. તો હવે જાય છે શોપે. પાર્થભાઈ નો ફોન આવ્યો,
ને આમે વિચારો તમારે જવાનો શોપે મેં તો હમણાં થંબનેલ બનાવીને જાઉં ત્યાં બેઠા તો ત્યાં ભાનભાઈ ફોન આવ્યો કે આ કેવલની ત્યાં જવું છે તમારે આટો મારો તો બસ મેં જોવું આવું હાલો કપડાં બદલાવીને નકર વિચાર હતો તો મેં થોડીક વાર લઈને જાઉં થંબનેલ ને બનાવી રહ્યો પછી જાઉં નહીં રહે હવે થંબનેલ ત્યાં જઈને બનાવીશ જાય આપણે શોપે પાર્થભાઈ પાણી મમ્મી જાય બેઠા છે કપડાં હંકેલો પંખા હેઠે બેઠા તોય ગરમી થઈ છે એ તો પંખા હેઠે બેઠા તોય ગરમી થઈ છે વધારે બફારો થાય હા મમ્મી જાવ દુકાન સારું હાલો તો આપડે જઈએ હવે બંધ કરી દીધું બસ લ્યો બંધ ક્યાં કરી દીધું ખબર ન પડી ગઈ શોર્ટકટ ખોટી વાત જરાય લીધી ખોટી વાત છે શોર્ટકટ ભાઈ હા બસ એમ તમે બે ફોન રહે તમે આટો મારો હું નર્સ જાય છે દિવાબત્તી પણ કરી આવ્યો છું બાર ગયા હતા આટો મારા માર્કેટ માં ગયા હતા બીજું કઈ નથી આમ થયા આટો માર્યો એકાદો નદીમાં ને આવતો રહ્યા પછી વરસાદ ઘરે પછી 5 મિનિટ આવ્યા ઉભા હતા મમ્મી જાય બેસી ગયા છે પછી કાક લઈને બટેકા બાફવા કહું મેં શું બનાવો છો આવડતું હોય ને તો રેસીપી જોવે કેમ અલગ રીતના બનાવાય ભૂલી ગયો જોગલું કરીને આખી આઈડી નું નામ તો નથી યાદ મને જોગલું નામ છે બ્લોગ જોતા છે તો પાણીપુરી ખાવા ગયો હતો ને ઈ જ લગભગ જુગલું ની મોજ એવું લખેલું છે તેને કીધું તમારો તમારી પાસે ફોન કયો છે એટલે મારી પાસે વિવો ફોન છે 5G ફોન છે વિવો T1 5G એ ફોન છે મારી પાસે બીજો નથી આઈફોન નથી મારી પાસે વિડીયો ઉતરે પણ આઈફોન નથી સાદામાં ઉતરે કે મમ્મી આઈફોન આવશે આવશે તો ખરી એક વાર તો લઈને તો રહી આઈફોન આવશે હા તમે બધા સબસ્ક્રાઇબ કરો સપોર્ટ કરો બ્લોગ શેર કરો આઈફોન આવે હા તો આઈફોન આવે ગમે એમ આઈફોન તો લઈને જ રહી હું તો આઈફોન તો લેવાનો છે એક વાર તો બ્લોગ આવશે જ આઈફોનનો મૂકવા નથી થતું હવે પપ્પાએ શું કીધું હતું ગમે એમ થાય મૂકાય નહીં હાઈકા જ કરાય મૂકવાનું તો નહીં છેલ્લે સુધી લડી લેવાનું યુટ્યુબ વાળા ના પડે ને તો મૂકી દઉં ત્યાં સુધી મૂકવા નથી થતું અત્યારે વાગી ગયા છે 9 અને બસ હવે જમવાની તૈયારી કરી છે પાર્થભાઈ ને પપ્પા પણ આવી ગયા છે શોપે થી આ તો વેલા આવી ગયા તા પપ્પા કેટલું બધું પાણી સાચી બધું ગાંડો વરસાદ કેટલો વરસાદ પડ્યો હોય છે સારે કોર પાણી ઓળ જે સ્પીડો ઓ કોઈ
રાજકોટ માં કેવું હતું, એક રાત માં ડેમ ભરાઈ ગયો, એવું કેટલા ડેમ ભરાય ગામ ભરાઈ ગયો આપડે. તો બસ અત્યારે મમ્મીએ બનાવ્યું છે બટેકા પૌવા અને સાથે છે સેવ અને છાસ. છાસ વગર તો હાલે જ નહીં આપણે. બધા આમ જોવો ને તો બધા ઓલા હિન્દી લોકો ને બધા મહારાષ્ટ્ર બધા એમ કે ગુજરાતી લોકોને પીઝા આપી જાવ તો એની હારે છાસ હાલે. પીઝા અમારે અમારે બધાને ગમ્યા નહીં હારે, તીખું એટલે છાસ ખાવા જોઈએ જયારે એટલે મજા જ આવે. એની સિવાય મજા નો ખાધું હોય એવું લાગે નઈ. સંતોષ થઈ જાય ખાલી છાસ આપી જાય તો હાલે. પેલા એવું જ ખાધે ને છાસ ની અંદર એવું એમ ને. તમે ખાધેલું એવું ટ્રાય નથી મારી કોઈ દી? તમે છાસ માં રોટલો ચોળી ખાવાનો કરી નાખી એન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો. આજના માટે એટલું જ, કાલે પછી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને માટે જય માતાજી, આવજો. ટાટા બાય, ગુડ નાઇટ.